નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોફ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. વર્ષ 2023 માં ભારતમાં માર્ગ અકસ્માતમાં 1,73,000 લોકોના મોત થયા. દરરોજ 474 લોકો અને દર 3 મિનિટે એક વ્યક્તિ અકસ્માતે મરી રહ્યો છે. દેશમાં વર્ષ 2023 માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા અંગે આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યો દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવેલા આંકડાઓ અનુસાર 2023 માં માર્ગ અકસ્માતમાં કુલ 1,73,000 લોકોના મોત થયા છે, જેનો અર્થ થાય છે કે દરરોજ સરેરાશ 474 લોકોના મોત થયા છે અથવા દર 3 મિનિટે એક વ્યક્તિનું મોત થયું છે. મીડિયાના અહેવાલ મુજબ આ સંખ્યામાં એક વર્ષમાં મૃત્યુ પામેલા લોકોની મહત્તમ સંખ્યા છે. સરકારે જ્યારથી સમસ્યાની ગંભીરતા અને દુર્ઘટનાની પાછળના કારણોની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય સ્તરે માર્ગ અકસ્માતના આંકડાઓ એકત્ર કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી 2023માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે. આંકડા પરથી એ પણ જાણવા મળ્યું છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ થનારાઓની સંખ્યા પણ સતત વધી રહી છે. 2023માં માર્ગ અકસ્માતમાં 4,63,000 લોકો ઘાયલ થયા હતા, જે 2022ની સરખામણીમાં 4% વધારે છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર 2022માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 1,68,000 હતી, જ્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB દ્વારા એકત્રિત આંકડાઓ અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1,71,000 હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ અને તેલંગાણા સહિત ઓછામાં ઓછા 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2022ની સરખામણીમાં માર્ગ અકસ્માતમાં વૃદ્ધિ નોંધવામાં આવી છે, જ્યારે આંધ્રપ્રદેશ, બિહાર, દિલ્હી, કેરળ અને ચંદીગઢ જેવા રાજ્યોમાં મૃત્યુદરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2023માં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 23,652 લોકોના મોત થયા છે. ત્યારબાદ તમિલનાડુમાં 18,347, મહારાષ્ટ્રમાં 15,366, મધ્યપ્રદેશમાં 13,798, કર્ણાટકમાં 12,321 લોકોના મોત થયા હતા. 2023માં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ 72,292 લોકો તમિલનાડુમાં ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશમાં 55,769, કેરળમાં 54,320 લોકો ઘાયલ થયા હતા. 2023માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પૈકી 44% એટલે કે 76,000 લોકો દ્વિચક્રી વાહનો પર સવાર હતા. 2023માં મૃત્યુ પામેલા દ્વિચક્રી વાહન સવારોમાં 70%એ હેલ્મેટ પહેર્યા ન હતા. તારીખ 25/10/2024 શુક્રવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ભુજ મધ્યે ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરના ડૉક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોની સારવાર માટે મળી શકશે. તેમની અપોઇન્ટમેન્ટ માટે નામ લખાવવા મોબાઈલ નંબર 9558068857 પર સંપર્ક કરો. મહાવીરમ, અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે. FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી, મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા. મુખ્ય બ્રાન્ચ ભાયંદર. મોબાઈલ નંબર 9930111185866. ઝેલમ મહેતા, ઘાટકોપર. 9322142999. શીતલ મહેતા, ભુજ. 9408202004. દર્શક મિત્રો, આજે તારીખ 23 ઓક્ટોબર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.